પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં જાહેર રસ્તાને નડતરરૂપ તેમજ તળાવ આજુબાજુમાં આવેલા વિવાદિત દબાણોને તોડી પાડવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવતા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત તંત્ર દ્વારા બે દિવસીય દબાણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે દબાણ ઝુંબેશના પ્રથમ દિવસે ગામના 125 જેટલા દબાણોને દૂર કરવામાં આવતા દબાણદારોમાં દોડધામ મચી જવા પામી હતી. પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં જાહેર રસ્તાને નડતરરૂપ તેમજ તળાવ આજુબાજુમાં સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણોને દૂર કરવા માટે ગામના એક અરજદાર દ્વારા 7 વર્ષ અગાઉ હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવતા કોર્ટે અરજદાર ગઠામણના તરફી દબાણો તોડી પાડવા આદેશ કરતા ગ્રામ પંચાયત દ્વારા ગામના દબાણદારોને નોટિસો આપવામાં આવી હતી, જે બાદ ગામના દબાણો દૂર કરવા 10 અને 11 જુલાઈના 2 દિવસીય દબાણ ઝુંબેશનું આયોજન કરાયું હતું, જેમાં 10 જુલાઈના રોજ ગઠામણ ગ્રામ પંચાયતના તલાટી અશોકભાઈ ચુડાલ, સરપંચ કુંવરજી ઘેમરજી દળવાડિયા, તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી આરવી ઠક્કર અને તેમની ટીમની ઉપસ્થિતિમાં દબાણ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ ઝુંબેશના પ્રથમ દિવસમાં ગામમાં જાહેર રસ્તાને નડતરરૂપ તેમજ તળાવ આજુબાજુમાં આવેલ 125 કાચા પાકા દબાણો પર જેસીબી ફેરવીને સરકારી જમીને દબાણમુક્ત કરવામાં આવી હતી, જેને લઈ દબાણદારોમાં દોડધામ મચી જવા પામી હતી.